नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विषय संस्कृत में आज आप एकम त्रण प्रहेली कहा एनो अभ्यास करीशु। प्रहेली कहा एटले उखाणा। अहीं केटला उखाणा आपेला छे अने ए उखाणानो जवाब आपणे शोधवानो छे। जे उखाणानी अंदर जवाब अंदर आपेलो होय छे एने अंतराला प्रहेलिका कहेवामां आवे छे, અને જે ઉખાણાનો જવાબ શોધવાનો હોય છે એને બહિરાલા પ્રહેલિકા કહેવામાં આવે છે। તો આપણે પ્રહેલિકાનો અભ્યાસ કરીએ। પ્રથમ પ્રહેલિકા જોઈએ। એક ચક્ષુણમ કાકોયમ બિનિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રરૂપન ચંદ્રમા। એક ચક્ષુણમ એક આંખવાળો, काकोयम कागरो एक आंख वालो छे छताए कागरो नथी। बिलम इच्छन्न पन्नग, बिलम एटले दर, इच्छन्न एटले इच्छा राखे छे, पन्नग एटले साप अथवा नाग। दरमा जवानी इच्छा राखे छे छताए साप नथी। एक आंख वालो छे छताए कागरो नथी। दरमा जवानी इच्छा राखे छे छताई साप नथी। क्षीयते वर्धते चैव न समुद्र न चंद्रमा। क्षीयते एटले घटे छे, वर्धते एटले वधे छे, वधे घटे छे अने वधे छे। न समुद्र न चंद्रमा ए समुद्र नथी के चंद्रमा पण नथी। एनुं भाषांतर जोईए आपणे। एक आंख वाळो छे छताय कागळो नथी। दरमा जवानी इच्छा राखे छे छताय साप नथी। वधे छे अने घटे छे छताए समुद्र के चंद्र नथी। एनो उत्तर जोईए तो सूचिका। सूचिका एटले सोय। अहींया कागळो, तो कागळानी एक आंख होय छे अने बीजी आंख काळी होय छे एवुं मानवामां आवे छे। बिलम इच्छन्न, बिलम एटले दर, अने इच्छा राखे छे के साप नथी। अहींया दरमा जवानी इच्छा राखे छे छताय साप नथी। वधे छे घटे छे छताय समुद्र नथी के चंद्र पण नथी। तो आपणे एनो जवाब जोयो के सूचिका। सूचिका एटले सोय। सोय, सोयने एक ज काम होय छे, छिद्र होय छे। सोय कपड़ा सीववा माटे काममां आवे छे। ज्यारे सोय कपड़ामां जाय छे त्यारे घटे छे अने ज्यारे बहार निकळे छे त्यांथी त्यांथी वधे छे। બીજી પ્રહેલિકા જોઈએ। ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અદ્રસં ધાન્ય ભક્ષણમ્। ચતુર્મુખો ન ચ બ્રહ્મા, ચાર મુખ વાળો છે છતાંય બ્રહ્મા નથી। વૃષારૂઢો ન શંકર, વૃષ એટલે બળદ, બળદ પર સવારી કરે છે છતાંય ભગવાન શંકર નથી। નિર્જીવ ચ નિરાહારી, નિર્જીવ અને નિરાહારી છે। અદ્રસમ, અદ્રસમ એટલે સતત, ધાન્ય ભક્ષણ, ધાન્ય એટલે અનાજ, ભક્ષણ કે ભક્ષણ કરે છે। ચાર મુખ વાળો છે છતાંય બ્રહ્મા નથી। બળદ પર સવારી કરે છે છતાંય ભગવાન શંકર નથી। નિર્જીવ અને નિરાહારી છે, સતત અનાજનું ભક્ષણ કરે છે। તેનો જવાબ છે હલમ। હલમ એટલે હળ, ખેતરમાં ખેડવા માટેનું સાધન એટલે હળ। તો હળનો આકાર અહીંયા ચાર મુખવાળો બતાવવામાં આવ્યો છે, ને હળ જે ખેતરમાં બળદ દ્વારા ખેંચવામાં આવે છે અને સતત ખેતરમાં કે જમીન ખેડે છે અને જે અનાજ હોય છે એ સતત ભક્ષણ કરે છે। ત્રીજી પ્રહેલિકા જોઈએ। અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત। અપદ કે પદ વગરનો, દૂરગામી દૂર સુધી જનારો, પદ વગરનો પણ દૂર સુધી જનારો છે। સાક્ષરો ન ચ પંડિત, સાક્ષર સાક્ષર છે પણ પંડિત નથી। અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત। અમુખ, મુખ વગરનો છે પણ સ્પષ્ટ બોલનારો છે, જે જાણે છે તે પંડિત છે।
કે પગ વગરનો હોવા છતાંય દૂર સુધી જાય છે, સાક્ષર છે પણ પંડિત નથી, મુખ વગરનો છે પણ સ્પષ્ટ બોલનારો છે, જે જાણે છે તે પંડિત છે. એનો જવાબ છે લિખિતમ પત્રમ, કે લખેલો પત્ર. આપણે કોઈ પણ પત્ર લખીએ છીએ પણ સરનામું લખીને તો એ દૂર સુધી પહોંચી જાય છે, અને એમાં લખેલા અક્ષરો ભણેલા લોકો વાંચી શકે છે, અને એને મુખ નથી છતાંય સ્પષ્ટ બોલી શકે છે. એમાં જે લખાયેલી ભાષા છે એ સ્પષ્ટ બોલી શકે છે, અને જે જાણે છે તે પંડિત છે. ચોથી પ્રહેલિકા જોઈએ. પર્વતાગ્રે રથો યાતિ ભૂમોદ્દિષ્ટતિ સારથી ચલતી વાયુ વેગેન પદમિતમ ન ગચ્છતિ. પર્વત આગ્રે, કે પર્વતની ટોચ પર રથો યાતિ, રથ ચાલે છે. ભૂમૌ તિષ્ઠતિ સારથી, ભૂમો એટલે જમીન, તિષ્ઠતિ એટલે ઊભો છે, સારથી એટલે રથને ચલાવનાર સારથી. પર્વતની ટોચ પર રથ ચાલે છે અને તેનો સારથી જમીન પર ઊભો છે. ચલતી વાયુ વેગેન, એ વાયુ વેગે ચાલે છે. પદમેકમ ન ગચ્છતિ, છતાંય ડગલો પણ ખસતો નથી. પર્વતની ટોચ પર રથ ચાલે છે, એનો સારથી જમીન પર ઊભો છે, વાયુ વેગે ચાલે છે, છતાંય એક ડગલો પણ ખસતો નથી. એનો જવાબ જોઈએ તો કુંભકારસ્ય ચક્રમ, એટલે કુંભારનો ચાકરો, જે માટીના ઘડા બનાવીને ચાકડા પર કુંભારનો ચાકરો. તો જોઈએ કે જમીન થી ઉપર રહીને એ ચાકરો ફર્યા કરે છે, અને એને ફેરવનાર વ્યક્તિ એટલે કે કુંભાર એનો સારથી છે, અને સતત એને ફેરવ્યા કરે છે, અને એટલી વાયુ વેગથી ફેરવે છે, એટલી ઝડપથી એ ફેરવે છે, પણ છતાંય ત્યાં ને ત્યાં જ રહે છે, એક ડગલું પણ ખસતો નથી. પાંચમી પ્રહેલિકા જોઈએ. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. અહીંયા સુવર્ણસ્ય શબ્દ ચાર વખત આપેલો છે, અને આ ચારે ચાર શબ્દોના અર્થ અલગ અલગ બતાવવામાં આવ્યા છે, કે સુવર્ણસ્ય 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 ચ જાનકી. સુવર્ણસ્ય કે હે ઉચ્ચ કુળની શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે ચળકતા રંગની સોનાની વીંટી તારા માટે મોકલી છે. સુવર્ણસ્ય કે શ્રેષ્ઠ પરિવારની, અહીંયા સુવર્ણસ્ય શબ્દનો ચાર અર્થ થાય છે. સુવર્ણસ્ય કે હે ઉચ્ચ કુળની, બીજો સુવર્ણ શબ્દ શબ્દ છે એનો અર્થ થાય છે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે, ત્રીજો શબ્દ છે સુવર્ણસ્ય તો એનો અર્થ થાય છે ચળકતા રંગની, અને ચોથો શબ્દ છે સુવર્ણસ્ય તો એનો અર્થ થાય છે સોનાની વીંટી. એટલે કે હે ઉચ્ચ કુળની શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે ચળકતા રંગની સોનાની વીંટી તારા માટે મોકલી છે. રામાયણની અંદર જ્યારે રાવણ સીતા માતાનું હરણ કરે છે અને લંકામાં લઈ જાય છે અને ત્યાં અશોક વાટિકામાં રાખે છે, ત્યારે એ સમયે હનુમાનજી સીતા માતાની શોધમાં નીકળ્યા છે, ત્યારે એ સમયે એ સોનાની વીંટી લઈને આવે છે, અને સોનાની વીંટી આપતા શ્રી હનુમાનજી સીતા માતાને આ શબ્દો કહે છે, હે ઉચ્ચ કુળની સીતા શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે ચળકતા રંગની સોનાની વીંટી તારા માટે મોકલી છે. પાંચમી પ્રહેલિકા જોઈએ, સોરી છઠ્ઠી પ્રહેલિકા જોઈએ. ભોજનાંતે ચ કિં પેયમ જયંત કશ્ય વૈ સુત કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રશ દુર્લભમ. આ છઠ્ઠી પ્રહેલિકાની અંદર જવાબ અંદર જ આપેલા છે. જોઈએ, ભોજનાંતે કિં પેયમ, ભોજનના અંતે શું પીવું જોઈએ. જયંત કશ્ય વૈ સુત, જયંત કોનો પુત્ર છે. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુપદ કેવું કહેવાયું છે. તો એના જવાબ છે તક્રમ શક્રશ દુર્લભમ. તો એ પહેલો પ્રશ્ન જોઈએ આપણે, તો ભોજનાંતે કિં પેયમ, ભોજનના અંતે શું પીવું જોઈએ. તો ભોજનના અંતે છાશ પીવી જોઈએ. જયંત કશ્ય વૈ સુત, સુત એટલે પુત્ર, કશ્ય એટલે કોનો, જયંત કોનો પુત્ર છે. તેનો
जवाब है शक्रस्य के इंद्र जयंत इंद्रनो पुत्र छे। कथम विष्णु पदम प्रोक्तम, कथम इति केवु विष्णु पद के भगवान विष्णु पद प्रोक्तम इति कहवायु छे, भगवान विष्णु पद केवु कहवायु छे तो दुर्लभम, लेकिन दुर्लभ कहवायु छे। तो विद्यार्थी मित्रों आ पहले का यहां पूरी थाई छे।